ಸ್ಮಿತ ರುಚಿರ್ ಪೂರ್ಣೇಂದುವದನ ಪ್ರಫುಲ್ಲಾಂಬೋ ಜನ್ಮಾಚ್ಛದ ಸದೃಶ ಶೋಭಾಕ್ಷಿಯುಗಲ ಕೃಪಾಪಾರಾವಾರ ಶ್ರಿತ ಸಕಲ ಜೀವಾತಿ ಸುಖದೋ ಮಹಾಶ್ರೇಯೋ ಮೂರ್ತಿ ಜಯತಿ ಸಹಿ ನಾರಾಯಣ ಮುನಿ ವರ್ಣಿವೇಶರಮಣೀಯ ದರ್ಶನ ಮಂದಹಾಸ ರುಚಿರಾಂಬುಜಂ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮೇರ್ಮುದಾ ಧರ್ಮನಂದನಮಹಂ ವಿಚಿಂತಯೇ. ಓಮಯ ಅವತಾರಿಣೇ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಹರಿಕೃಷ್ಣಾಯ ನಮೋ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಪೂರ್ಣಪುರುಷೋತ್ತಮಾಯ ನಮೋ ನಮಃ. ಬೋಲೋ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಭಗವಾನನಿ, ಶ್ರೀ ಹರಿಕೃಷ್ಣ ಮಹಾರಾಜನಿ, ಶ್ರೀ ಘನಶ್ಯಾಮ ಮಹಾರಾಜನಿ ಜಯ. ಬಧಾಯಿ ಭಕ್ತನೇ, ಯಥಿ ಜಯ ಸ್ವಾಮಿನಾರಾಯಣ. ಸದ್ಗುರು ನಿಷ್ಕುಳನ್ ಸ್ವಾಮಿ ಸಾರಸಿದ್ಧಿ ಗ್ರಂಥಿನಿ ಅಂದರ್ ಕಡವು 32 એમાં છેલ્લે એમ લખે છે કે જ્ઞાની તો એને જ કહેવાય કે જેને ભગવાનની મૂર્તિનું જ્ઞાન છે, નકસિક જેને ભગવાનની મૂર્તિને જોઈ રાખેલી છે, એવા સંતને સમાન કોઈ બીજું આવતું નથી. જે એવા સંત છે કે જેને ભગવાનની મૂર્તિને ધારી રાખી છે, એવા સંતને સ્વામી કે હું કામદુધા કે કલ્પતરુ કે નવનિધિ કે પારસમણિ કે ચિંતામણિ કે વજ્રમણિ કે અર્કમણિ કે ઇન્દુમણિ એની ઉપમા મને આપવી સારી લાગતી નથી. કારણ કે એને અમૃતની ઉપમા પણ નથી દેવી, કારણ કે બધા જ સુખ આખરે ટળી જાય એવા છે. જ્યારે સંત છે એ બધા સુખમાં દુઃખ ભરેલું છે, જ્યારે સંત છે એ તો જીવને અભય કરે છે. અભય કરે છે એટલે અભયદાન જેવું કોઈ દાન નથી. અને ભગવાનના સંત દે છે, એવા જે સંત છે એ શુદ્ધ સુવર્ણ જેવા છે કે જેમ સિંહણનું દૂધ શુદ્ધ સોનાના પાત્રમાં રહે, એમ પરમાત્મા પણ એવા સંતના હૃદયમાં રહે છે. એમ સાચા સંતને સન્મુખ સદાય રહે છે શ્રીહરિ. સાચા સંતની સન્મુખ ભગવાન સદાય રહે છે. નિષ્કુળાન સ્વામી કે જે કાચો હોય એ કોઈ દી એવો સુખ્યો હોય નહીં. જેને ભગવાનના સુખે સુખિયા થવું હોય એને બહુ પાકા થવું પડે. એટલે જ વર્તાલના વચનામૃતમાં મહારાજ કહે છે જે ભગવાનના સુખે સુખ્યો થયો. મહારાજના શબ્દ વચનામૃતના છે. જે ભગવાનના સુખે સુખ્યો થયો એને આ જગતમાં કયું પદાર્થ છે જે બંધન કરે? ભગવાનનું સુખ એ જ સુખ મનાઈ જાય તે દિવસે જગતની બધી જ ઉપાધિઓ મટી જાય. આગળ સ્વામી લખે છે ગરબી રાગનું પદ 8મું છે. સુખ અંતરે રે સંત સાચા ભોગવે રે, કાચાને નાવે કે દિયે કામ રે, કાચાને નાવે કે દિયે કામ રે, જેમ સાજો જમે રે સુંદર સુખડી રે, જેમ સાજો જમે રે સુંદર સુખડી રે, માંદાને મગ ઉદકે આરામ રે, માંદાને મગ ઉદકે આરામ રે, સુખ અંતરે રે સંત સાચા ભોગવે રે. નિષ્કુળાન સ્વામી કહે છે જે સાચા સંત છે ને એ સુખ ભોગવે છે. કયું સુખ ભોગવે છે?
અહીં સુખ શબ્દ કોના માટે વપરાયેલો છે? પૂર્વાપરનો સંબંધ, આ લોકનું કોઈ સુખ નહીં, આ લોકની કોઈ કીર્તિ, યશ, માન, મોટો ભોગ, પદાર્થ, સેવક, એ કોઈનું પણ સુખ એના અંતરની અંદર નહીં. કેવળ પરમાત્માનું સુખ સાચા સંત ભોગવે છે. ભગવાનનું સુખ એક જ એવું છે જે ભોગવવાથી જીવનું સારું થાય. બાકીના જેટલા સુખ છે એ બધા દુઃખરૂપ છે. પંચાળાના પહેલામાં શ્રીજી મહારાજ કે બુદ્ધિવાળાએ આ પરિમાણ કરી રાખેલું હોય, જગતમાં યત્કિંચિત જે કાંઈ સુખ છે એ ધર્મે સહિત જેટલો ભગવાનનો સંબંધ છે એટલું એમાં સુખ છે, પણ અંતે તો દુઃખ દુઃખને દુઃખ જ રહેલું છે. દુઃખરૂપ જગતની અંદર રહેલા ભોગોને કોઈ ગમે એટલા ભોગવીને સુખીઓ થવા જાય એટલો એ દુઃખીઓ જ થવાનો. જેને પરમ સુખના નિધિ એવા પરમાત્મા હાથમાં આવે એ જ સદાય સુખીઓ રહેવાનો. સદા સુખિયા રહેવું, સદા આનંદમાં રહેવું એ શ્રીજી મહારાજનું વચનામૃતનું અમૃત વચન છે. એમ સદાયને માટે આનંદમાં રહીએ તો સુખિયા રહીએ. આનંદ એક સહજાનંદનો. કાચાને નાવે કેદીએ કામ રે, આવું મોટું સુખ છે ખરું, પણ સાચો જો હોય તો જ એના કામનું સુખ છે, કાચાને કામનું નથી. કાચાને તો થાક લાગે, એને ભગવાનની સામે બેહાડી દો, એને ભગવાનની મૂર્તિ દઈ દો, એને કથા વાર્તામાં બેસાડો, એને કીર્તન ભક્તિમાં બેસાડો, એને ધૂન ભજનમાં બેસાડો, એને સેવાની અંદર જોઈન્ટ કરો, તો કાચાને કંટાળો આવે. એને મૂવી જોવા લઈ જાઓ, બાગ બગીચાઓમાં ફરવા લઈ જાઓ, સારા સારા પદાર્થો કરીને એને જમાડો, રમાડો, મજા આવે. કારણ કે એ કેવો છે? કાચો છે, કાચો છે. આપણે આ છોકરાઓને છુક છુક ગાડી રમાડે ગુરુજી, દોડાવે બરાબર, સંતો કંઈક રમાડે, તો કંઈ એ થોડો સત્સંગનું એ પાવાનું છે? ના, પણ જે પાવું છે એના માટેની પ્રાથમિક ભૂમિકા એ છે. કારણ કે એ હજુ સમજણમાં કાચા છે, પણ હજુ આપણને હજુ હાઈટ વર્ષે છુક છુક ગાડી રમાડવી પડે અને તો જ આપણને આનંદ થાય, તો એ કાચું કહેવાય. 10-12 વર્ષના છોકરા માટે બરાબર છે, 5 વર્ષના છોકરા માટે બરાબર છે. હાઈટ 70 વર્ષ થયા હોય, સત્સંગમાં વર્ષો કાઢ્યા હોય, કથા વાર્તા કેટલી સાંભળવા માટે બેઠા હોય, અને પછી હજુ એને સાચવવા માટેની સ્કીમો કરવી પડે, નવા નવા પ્લાન ઘડવા પડે કે આ બ્લુ પ્રિન્ટ મૂકો, આ બ્લુ પ્રિન્ટ મૂકો, આ મૂકો, આ મૂકો, આ પ્લાનથી, આ પ્લાનથી, આ પ્લાનથી, તો કાચો છે. પણ જે સાચો છે, સાચો મુમુક્ષુ છે, એ તો ભગવાનના સુખની પાછળ પડે, ગોત્યા જ કરે, કઈ જગ્યાએથી મને પરમાત્માનું સુખ આવે એ મારે લેવું છે. એ ચાહે કોઈ ક્રિયાથી મળતું હોય, એ ચાહે કોઈ પ્રકારના કોઈ ભગવાનના ભક્તના સમાગમે કરીને મળતું હોય, કથા વાર્તાએ કરીને મળતું હોય, કીર્તન ભક્તિએ કરીને મળતું હોય, પણ ભગવાનનો સાચો મુમુક્ષુ એવું વિચાર્યા કરે કે દિવસના 24 કલાકમાંથી ભગવાનનું સુખ મને વધુમાં વધુ મળે એવું હું કયો ઉપાય કરું, અને એના માટેનો ઉપાય એક જ છે, મહારાજ કે પોતે પોતાના અંગને ઓળખી રાખવું, એ અંગમાં રહી અને ભગવાનની ભક્તિ કરે. અને અંગ કયું? તો જે અંગમાં આપણને ભગવાનથી આપણે વધારે નજીક જઈએ એ આપણું અંગ. સેવા કરવા જતાં આપણને ભગવાનમાં જો પ્રીતિ રહે છે તો સેવા આપણું અંગ છે. ભગવાનના સંતો ભક્તોનો મહિમા વિચારવાથી આપણને ભગવાનમાં પ્રીતિ વધારે થાય છે, તો મહિમાનો વિચાર કરવો અને મહિમાને વધારે દ્રઢ કરવો એ આપણું અંગ છે. કીર્તન ભક્તિથી આપણને ભગવાનમાં જલ્દી હેત થઈ જાય છે, તો કીર્તન ભક્તિ એ આપણું અંગ છે. કથા વાર્તાએ કરીને આપણને ભગવાનમાં હેત થાય છે, તો કથા વાર્તા એ આપણું અંગ છે. પણ કથા વાર્તા અનિવાર્ય અંગ છે, એ જોઈએ જ. ઓછા વધતા પ્રમાણમાં કોઈને એવું હોય કે 10 કલાક કથા સાંભળી શકે, એનું અંગ એવું છે, ભગવાનમાં તો રહેવાય. પરંતુ જેને બીજા અંગ હોય પણ એક અંગ તો જોઈએ જ,
કથા વાર્તા. મહારાજ કે કથા વાર્તાનું જેને અંગ નહીં એની કોરની એમ અટકળ કરવી કે એમાં રૂડા ગુણ કોઈ દિવસ નહીં આવે. કારણ કે અંગ ઓળખવું હોય તો જોઈશું શું? કથા વાર્તા. સમજણ લાવવી હશે તો જોઈશું શું? કથા વાર્તા. અંગને ક્યારે કયા સમયે કયા કારણથી ફેરવવું પડે એની માટે જોઈશે શું? કથા વાર્તા. કથા વાર્તા તો અથોડો છે, અથોડી જ ના હોય તો દાગીનો બને કેમ? એટલે કથા વાર્તાનું અંગ તો જોઈએ જ, પણ પોતે પોતાના અંગને ઓળખી અને પછી ભગવાનનું સુખ ભોગવવું છે. ભગવાનનું સુખ, હા, નિષ્કામ ભક્ત છે એવું કહે છે ચતુર્ધા મુક્તિને, નથી ઈચ્છતો. એ તો ભગવાનને એમ કહે છે, પ્રભુ મારે તમને નથી ભોગવવા, તમે મને ભોગવો. હા, એ ભાવનાનો વિષય ચોક્કસ છે. નિષ્કામ ભક્તની ભાવના પણ એવી હોય, એનું વર્તન પણ એવું હોય, એને રાતને દિવસ સ્પંદનો પણ હૃદયના એવા જ હોય. પરંતુ આપણે મુમુક્ષુ તરીકે પરમાત્માનું સુખ એને અનુભવવું બહુ જરૂરી છે. કારણ કે એ સુખનો અનુભવ થયા પછી જ એવું થાય છે કે મારે ભગવાન માટે વપરાઈ જવું છે. જ્યાં સુધી એ સુખની અનુભૂતિ નથી થઈ ત્યાં સુધી ક્યારેય પણ 100% એવો સંકલ્પ નથી થતો કે ભગવાન મારે માટે મારે વપરાઈ જવું છે. કદાચ આપણે જે કહીએ છીએ એ આપણી માટે વાચ્યાર્થ છે, બોલવામાં છે. જ્યારે ભગવાનના સુખનું, કારણ કે કોઈ પણ માટે તમે 100% આપણને વપરાવાની ઈચ્છા ક્યારે થાય કે આપણે 100% એની અંદર અતિશય હેત કરી લઈએ. માં બાપ, પુત્ર પુત્રી, કુટુંબ પરિવાર, એના માટે 100% જિંદગી સમર્પિત વ્યક્તિ કરે છે. કયા કારણથી? એમાં અતિશય દ્રઢ હેત છે. ભલે ભગવાનની મૂકેલી માયાની કળ છે પણ એમાં દ્રઢ હેત છે ને, એના કારણે એ થાય છે. એમાંય જો હેતનું કંઈક જુદું હોય ને તો પેલો લોટો કેમ પેલા સાધુએ ફેરવ્યો અને કીધું ભાઈ પીવો, જીવ આવી ગયો છે? કોઈ દાદાએ પીવા રહ્યા? હેઠા ઉતરી ગયા સ્ટેજથી? દાદાએ ગયા કે વેલ મને પાઈ દેશે આ તો પકડીને. ખોંખારો ખાતા હતા, હલાતું નહોતું, બેઠા નહોતું થવાતું, બોલાતું નહોતું, કપ ભરાઈ ગયેલો હતો, પણ તોય મરવું નથી. આ જાજા ભાગના તમે જો સ્વસ્થ શરીર રાખવા માટે આ જેટલું ચાલતું હશે ને એ તો બરાબર છે કે સ્વસ્થ શરીર હોય, સ્વસ્થ મન રહીને ભજન સારું થાય. પણ કેટલાક જાજા ભાગના હોય ને, લાંબુ જીવવું છે પણ લાંબુ જીવીને તમારે ભજન ના કરવાનું હોય, લાંબુ જીવીને જો તમારે કોઈ સમાજ સેવાનું કાર્ય ના કરવાનું હોય, લાંબુ જીવીને ફક્ત આ લોક એની અંદરથી જ બધું મેળવવાનું, લાંબુ જીવીને કામ શું? જેને કંઈક ભક્તિ કરવી છે, જેને છેલ્લો જન્મ કરવો છે, જેને સમાજની સેવા કરવી છે, એની માટે બરાબર છે. બાકીનાને તો શું ફેર પડે? 100 વર્ષે જશે તો એનું અધૂરું જ રહેવાનું. જગતના ભોગ ભોગવવા માટે જે શરીરને સારું રાખે એ 100 વર્ષ રહેશે તો આ તો પાતાળુંથી ફાટેલા છે. આ બધા વિષયો તો મધ્યના 47માં પ્રમાણે પાતાળ સુધી પૃથ્વી ફાટેલી હોય અને મહારાજ કે ભરાય કોઈ દી? એમ આને 100 વર્ષ નહીં, આને 1000 વર્ષનું આયુષ્ય જો અત્યારે કોઈ કરી આપે ને કે હાલો ભાઈ 2000 ને આ 17 સાલ ચાલે છે, તમને 2170 સાલ સુધીનું આયુષ્ય, આ એક જ દવા એવી છે, આ મૂળ એક ખાઈ જાવ એટલે 1000 વર્ષ કાંઈ ના થાય. તો 2170 સાલ પછી પૂછો ને કે કેમ ભાઈ, કંઈ બાકી ખરું? અરે અરે અરે, બહુ બાકી. 1000 વર્ષ જીવે તો લિસ્ટ મોટું થઈ જાય. 50 વર્ષના સંકલ્પ 50 વર્ષ જેવા હોય. હવે 50 વર્ષ કે 60 કે 70 વર્ષનું આયુષ્ય છે તો એના સંકલ્પ 700 વર્ષના છે. 700 વર્ષના છે, હાથ પેઢીનું હોય એટલે 100 વર્ષ ગણ લો. 700 વર્ષના સંકલ્પ છે તો 1000 વર્ષનું આયુષ્ય હોય તો આ કેટલા કરે? 1,00,000 વર્ષના સંકલ્પ કરે તો કેદી પૂરું થાય? એટલે પૂરું તો ત્યારે જ થાય છે કે ભગવાનના સુખમાં દ્રષ્ટિ પહોંચી જાય. પંચાળાના પહેલામાં જે શ્રીજી મહારાજે કહ્યું, પશુના સુખ કરતાં મનુષ્યનું સુખ અધિક છે, મનુષ્યના સુખ કરતાં રાજાનું સુખ અધિક છે, રાજાના સુખ કરતાં ઇન્દ્રનું સુખ અધિક છે, ઇન્દ્રના સુખ કરતાં બૃહસ્પતિનું સુખ અધિક છે, બૃહસ્પતિના સુખ કરતાં બ્રહ્માનું સુખ અધિક છે, બ્રહ્માના સુખ કરતાં વૈકુંઠ લોકનું સુખ અધિક છે, વૈકુંઠ કરતાં ગોલોકનું સુખ અધિક છે, ગોલોક કરતાં અક્ષરધામનું સુખ તો અતિ અધિક છે.
મહારાજ કે બુદ્ધિવાળો વિચારે કે જે આ બ્રહ્માદિક દેવતાઓ છે એના જે લોક રચેલા છે એમાં જ એટલું બધું આશ્ચર્ય છે, આ જગત બ્રહ્માજીએ રચેલું છે, આ આખું બ્રહ્માંડનું ઈંડું એ બ્રહ્માનું સર્જન છે, અને બ્રહ્મા તો ભગવાન આગળ સડતાણાના રાંકા છે. હવે કોઈ મોટો જાદુગર હોય, કેલાલ જેવો ગણાતો હોય બહુ મોટો જાદુગર, અને એને તૈયાર કરેલા 500,000 છોકરાઓ હોય, એ જાદુની વિદ્યા બતાવતા હોય, અને એવો એક જુનિયર છોકરો હજુ નવો જાદુ શીખીને આવ્યો હોય અને અહીં સ્ટેજ ઉપર પ્રોગ્રામ કરે અને આપણને આ વ્યાસપીઠને આ ખુરશીઓ હોતા સીધા બહાર મૂકી દે, ચપટી વગાડે ને સીધા બહાર પીએનસી બેંકના હોલની અંદર કથા કરવા માંડીએ આપણે, આપણને કેવું લાગે? ઓહો, જોવો તો ખરા. અરે આપણને અહીંથી સીધા લોયા લીમડા નીચે મૂકી દે, ગુરુજી ન્યા હોય ને એમની ભેગા સીધા જ અહીંથી કથા કરતા કરતા વ્યાસપીઠ કેમેરો શ્રોતા બધું ઉઠીને જતું રહે લોયા. અને આવો કોઈક જાદુગર આપણને મળે તો આપણે શું વિચારીએ? ઓહો, આ કેવડો મોટો જાદુગર, કેવડો મોટો. હવે એને તમે પૂછો પછી તમે આપણને થઈ જાય કે આ મોટો છે બહુ, પછી આપણે એને પૂછીએ તો કે હજુ તો મેં એક જ વર્ષથી જોઈન્ટ કર્યું છે, બાકી મારા ગુરુ જે આ જાદુગર છે કેરલ સાહેબ એ તો બહુ મોટા છે અને એ તો બહુ વર્ષો થયા. આપણને કેવું લાગે કે જો આ જ આટલું કરી શકે છે, વર્ષના કોર્સવાળો આટલું કરી શકે છે, ઓલો હો 50 વર્ષથી ખેલ કરે છે અને આવા એની પાસે 500,000 છોકરાઓને શીખવાડે છે એક વર્ષમાં, તો એ કેવો હશે? થાય ને, આ તો દ્રષ્ટાંત દીધું મેં, આ લોકમાં સમજાઈ જાય એટલે. પણ શ્રીજી મહારાજે વચનામાં દ્રષ્ટાંત દીધું કે બ્રહ્માદિકના વૈભવનો જ પાર નથી પમાતો, એના ઐશ્વર્યનો જ પાર નથી પમાતો, તો પછી એ તો બધા સડતાળાના રાંકા જેવા છે પુરુષોત્તમ નારાયણ આગળ. કોઈ ભિખારી ઊભો હોય, ભિખારી આમ અમેરિકાનો કોઈ ભિખારી ઊભો હોય રોડ ઉપર અને અમેરિકાનો પ્રેસિડેન્ટ, એની ને એની કેટલી કિંમત, ઓલાની આની કેટલી કિંમત? બસ સડતાળાના રાંકા જેવા પીપરની ટેટી બાફીને ખાતા હોય એવા બ્રહ્માદિક ઈશ્વરોને જો શાસ્ત્રો કહેતા હોય તો એ બ્રહ્માદિક ઈશ્વરોની સૃષ્ટિ કેટલી અચરજકારી છે, એ લોકોએ રચેલી એક સરખી કોઈની કીકી નહીં, એને સૃષ્ટિમાં અનંત પ્રકારના આશ્ચર્યો છે. હજુ આજને સાયન્સે જે ગોત્યું છે ને એ તો હજુ સૃષ્ટિના 2% જ આશ્ચર્યો ગોત્યા છે, પૂરા તો હજુ ગોતી નથી શક્યા. હજુ જે કાંઈ આશ્ચર્યો જે કાંઈ ગોતી લાવે છે ને 2% છે હજુ. તો કેટલું રહસ્ય આ બ્રહ્માજીની સૃષ્ટિમાં પડ્યું છે. હવે બ્રહ્માજીની રચેલી સૃષ્ટિ જેમાં આપણે રહ્યા છે એનો પાર નથી પામી શકાતો, તો બ્રહ્માજીના વૈભવનો, બ્રહ્માજીની શક્તિનો, બ્રહ્માજીના લોકનો પાર કેમ પમાય? જો બ્રહ્માજીનો પાર ના પમાય તો જે બ્રહ્માજી વિરાટની નાભીમાં 100 વર્ષ સુધી ચાલ્યા તોય પણ એનો અંત ના આવ્યો, અને બ્રહ્માજીને થયું કારું ક્યાં જવું, અહો આશ્ચર્ય, તો કેટલું મોટું આશ્ચર્ય છે, તો એ વિરાટના પારને કેમ પમાય? અને એવા વિરાટના પારને ન પમાય તો એ જેમાંથી થયા એવા પ્રધાન પુરુષ, એનાથી અનંત ગણાય ઐશ્વર્યશાળીની પ્રભાવશાળી, એના પારને કેમ પમાય? અને એનાથી પર પ્રકૃતિ પુરુષ, એના પારને કેમ પમાય? ને એનાથી પર મૂળ પુરુષ, અને એનાથી પર એવા કરોડો મૂળ પુરુષો, અને એનાથી પર અક્ષર, ને અક્ષરથી પર પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામી નારાયણ, એનો પાર કેમ પમાય? હવે એ સુખમાં દ્રષ્ટિ પહોંચાડવાની છે. બોલો, ક્યાં બ્રહ્માની સૃષ્ટિ, ક્યાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના ધામ ને ભગવાનની મૂર્તિનું સુખ? આ જીવને આ લોકનું પ્રધાનપણું નહીં, ઈશ્વરોના લોકના પણ પ્રધાનપણા મટાડી અને ઠેક પુરુષોત્તમના સુખમાં દ્રષ્ટિ પહોંચે ને, ત્યારે પહેલાં તો નક્કી થાય કે સુખ મારે મેળવવું છે. એ સુખ બાજુ દ્રષ્ટિ જ નથી પહોંચી, એને કેમ ખબર પડે કે એ સુખ મેળવવું છે? કોઈક વસ્તુ આપણને ખબર પડે કે આ સ્ટોરમાં મળે છે તો આપણે લેવા જઈએ, પણ આપણને ખબર જ નથી કે આ સ્ટોરમાં મળે છે, કેવી રીતે જશું? ઓર્ગેનિક ફૂડ આ સ્ટોરમાં મળે છે, આપણને ખબર પડે ભાઈ વાડીનું તાજું શાક, આ બાજુ જર્સી સિટી જર્સીથી આમ આગળ જઈએ ત્યાં કલાક દૂર ખેતર છે અને ત્યાં હાથથી તોડીને તાજું શાકભાજી લેવા દે, ખબર પડે તો એ ખેતરે પૂગીએ, નહીં તો 2-3 દી જે ફ્રોઝનમાં મૂકેલું હોય એ જ લાવવાનું હોય $4 પાઉન્ડ, પણ ઓલું તાજું મળતું હોય
તો રજા હોય શનિ રવિ તો અઠવાડિયાનું શાક ન્યા જઈને તોડીને લઈ આવીએ, ખબર પડે તો જવાય. એમ આ બધી ખબર ક્યારે પડે? વચનામૃતને વાંચીએ, સ્વામીની વાતો વાંચીએ, નિષ્કુળન કાવ્ય વાંચીએ, મોટા સદગુરુની વાતો સાંભળીએ, સાંભળ્યા પછી શ્રવણ અને એના પછી મનન, મનન કર્યા પછી નિધ્યાસ. આ લોકમાંથી શું લઈ જવું છે? આ લોકમાંથી કોની સાથે શું ગયું? આ લોકમાં જેને જેને જે કાંઈ મેળવ્યું હતું, પદ મેળવ્યા હતી, પ્રતિષ્ઠાઓ મેળવી હતી, યશ મેળવ્યા હતા, કીર્તિ મેળવ્યા હતા, રૂપિયા મેળવ્યા હતા, સંપત્તિ મેળવી હતી, બધું જ મેળવેલું હતું, એમાંનું એની સાથે શું આવ્યું? અને ખાસ કરીને જોયા આવું કે આખામાં મોટા મોટા રાજાઓ થયા ને આ પૃથ્વીના, એવાનો જ વિચાર કરવો. લંડનની અંદર આખું મ્યુઝિયમ છે, આખું ચર્ચ છે. લંડનમાં જેટલા રાજાઓ રાણીઓ થયા ને બધાને ન્યાત દફનાવવામાં આવે છે. લંડનના ડાઉન ટાઉનમાં મોટું ચર્ચ છે, આખું બસ બધા એની અંદર એ જ હૂતા. અને એના ઇતિહાસો જોવો તો ઓહો કેવડું બધું એની પાસે હતું. હોઈ ગયા છે, આજે હોઈ ગયા છે, 5 ફૂટની પથારીમાં હોઈ ગયા બધું રાજ કરવાવાળા. આવો વિચાર કરીએ એટલે ખબર પડી જાય કે એના જેટલું પદ આપણને મળવાનું નથી, એના જેટલી પ્રતિષ્ઠા મળવાની નથી, એના જેટલું કાંઈક આપણી પાસે સત્તાઓ આવવાની નથી. આપણે શું જોર કરવું? ભજન કરી પરમાત્માના સુખમાં દ્રષ્ટિ પહોંચાડી દે. પણ આ બધું જે સાચો થાય ને એને આ બધા વિચારો આવે, જેને સાચા થવાની ખેવના હોય ને એને આ બધા વિચારો આવે, બીજાને વિચાર ના આવે. જેમ સાજો જમે સુંદર સુખડી, હાજો હોય ને એ સુખડીના બટકાને લાડવા જમાડે દાદા. માંદાને તો મગ ઉદકે આરામ, માંદો હોય ને એને તો મગ દેવા પડે કે ભાઈ મીઠાવાળા મગ થોડા જમી લો એટલે સારું રહે, તમારી તબિયત સારી રહે, વહેલા ઉગલી ના જાઓ. લાડવા તો અમારી બાજુ આવા દો કે હા હજુ પચાવી દઈએ એવા છે, દાંત મજબૂત છે, હોજરી મજબૂત છે, કોલેસ્ટ્રોલ છે નહીં, સુગર વધતી નથી, આવા દો લાડુ. એક મૂકું, અરે એક હું ભાઈ બે મૂકો ને મૂકતા હો તો. ફરી કોઈ આવે તો તમારો ભાવ હોય તો મૂકી દો, તમારો ભાવ હોય તો મૂકી દો. પણ એમ હાજો ખાઈ શકે, માંદો માંદો તો પહેલેથી કહી દે. અત્યારે તો લોકો મેન્ટલી જ માંદા થઈ ગયા છે, જોઈને માંદા થઈ ગયા છે. ટુકડાનો 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 ટુકડો કરજો ભાઈ. ચંદનની વાસે રે અલી અલ મસ્ત છે રે, મક્ષિકા દેખી રહે છે દૂર રે, ગોળનું ગાડું રે ગિંગાને ગમે નહીં રે, જેને પ્રીત પૂરી સશુભર પૂર રે, સુખયંતરે રે સંત સાચા ભોગવે રે. અલી એટલે ભમરો. ચંદનની વાસે રે અલી અલ મસ્ત છે રે, જેવી રીતે સાજો હોય એ લાડવા ખાઈ શકે. મૂર્તિ એ તો લાડવો છે, અને આ બાકી બધા માંદા. જગતમાં માંદા જાજા ને એટલે વિષયો ભોગવવાના માંદાને, અને વધારે માંદા થાય પાછા. ચંદનની વાસે અલી અલ મસ્ત છે, ચંદન હોય એની વાસે કરીને એ ભમરો મસ્ત હોય. પણ મક્ષિકા માખીને ચંદન ઉપર બેહવું ના ગમે, એ તો પુરીશ. મક્ષિકા દેખી રહે દૂર રે, મક્ષિકા તો એને જોઈને દૂર જાય, એને ક્યાં ગમે? ગોળનું ગાડું રે ગિંગાને ગમે, ગિંગો હોય એને ગોળના ગાળા મૂકો ત્યાં ના જાય. જેને પ્રીત પુરીશ, શું પુરીશ એટલે વિષ્ટા મળ, એ મળની અંદર જઈને બેહે, માખી મળ ઉપર જઈને બેહે, પણ ચંદનની વાસ લેવા માટે એ ના બેસે. ભમરો લઈ શકે એમ પરમાત્મા ચંદન જેવા છે. જે જીવ પરમાત્માનું સુખ લઈ શકતા નથી, એની સુગંધને મેળવી શકતા નથી, એની સુગંધને લેવા માટે તત્પર થતા નથી, એ બધાય ગિંગાને માખી જેવા છે. આ જગતના સુખ માત્ર કાક વિષ્ટા તુલ્ય શાસ્ત્રકારોએ કીધા છે. કાગડો વિષ્ટા કેવું સુખ કીધું? સુખ તો છે, પણ શાસ્ત્રકારોએ વિચારીને કીધું કાક વિષ્ટા જેવું.
કાગડો વિષ્ટા ખાય, કાગડાનો ખોરાક છે વિષ્ટા, અને પાછું પેલું કે ડબલ ફિલ્ટર, આપણે કહીએ ને ડબલ ફિલ્ટર ઓઇલ છે એમ, આ ડબલ કન્વર્ઝન થયું. વિષ્ટા એ ખાય અને પાછી એની વિષ્ટા થાય, કેટલું જબરજસ્ત થાય. અને પાછું પ્રોડક્શનની કંપની કાગડો, પ્રોડક્ટર કોણ? કાગડો. રો મટીરિયલ વિષ્ટા અને પ્રોડક્શન વિષ્ટા. વિષ્ટા ખાય અને કાગડાની પાછી વિષ્ટા થાય, એટલી ખરાબ ઉપમા આ જગતના સુખને દીધેલી છે. ભગવાનના સંબંધ વિના, ભગવાનનો સંબંધ જે જેને પ્રાપ્ત થાય છે તો ભગવાન સંબંધિત સુખ થઈ ગયું. પંચ વિષયો આપણે પણ ભોગવીએ જ. મહારાજે કહ્યું નારદ સંકાદિક જેવા પણ ન રહી શકે, પરંતુ આપણે મુમુક્ષુ છીએ, આપણે ભગવાન સંબંધી વિષયને ભોગવવાના. વિવેકે સહિત, ગોપાળન સ્વામીની વાત પ્રમાણે વિવેકે સહિત, જો એ વિષયમાં પણ ભગવાનનું અનુસંધાન ના રહે તો કાક વિષ્ટાનો સંબંધ થઈ જાય. ભગવાનનું અનુસંધાને સહિત જો એ વિષયનો શરીરને ટકાવવા માટે આ લોકની જરૂરિયાત પ્રમાણે, આસક્તિએ કરીને નહીં, જરૂરિયાતથી જે કોઈ વિષયો શાસ્ત્રોએ જે આપણને આપેલા છે, શાસ્ત્રે આપણને બંધનમાં રાખીને જે જે વિષયો ભોગવવા માટેની આજ્ઞા આપેલી છે, એ આજ્ઞા પ્રમાણે આપણે રહીએ તો એ ભગવાનનું જ સુખ છે. કારણ કે ભગવાનનું સુખ મેળવવામાં આપણને મદદરૂપ થાય છે. જેમ કે આપણે ઠાકોરજીને ધરાવેલો થાળ જમીએ છીએ શરીરને ટકાવવા માટે, શરીર ટકે તો આપણે વધારે મહારાજને રાજી કરવા માટેનો પ્રયત્ન કરી શકીએ. મહારાજ કે પાંચ દી મોડા મરવું, પાકા થઈને મરવું, તો પાકા થઈને મરવા માટે શરીર તો જોઈએ ને. મારા કે મરવું મોડા જ, પાંચ દી મોડા મરજો, પાકા થઈને મરજો. એ પાકા એટલે શું? સમજણને પાકી કરજો. કંઈ આખેડ કેરી જેમ પાકી જાય છે એ તો પાકે જ છે, બધા ધોળું થઈ જાય એટલે પાકી ગયું, એમ નહીં. પાકા થઈને મરજો એટલે સમજણને પાકી કરજો. પરમાત્મા આવા છે, હું આવો છું, હું આત્મા તે આવો છું, પરમાત્મા તે આવા છે, અને પરમાત્માને મારે દાસના દાસ થઈને અક્ષર રૂપ મારે પોતાના સ્વરૂપને માનીને પરમાત્માને ભજીને એને પામવા છે. આને પાકી સમજણ કહેવાય. જેટલો સમયે યાદ રહે એટલી પાકી સમજણ, જેટલો સમયે ભૂલાઈ જાય એટલી કાચી સમજણ. હું બ્રહ્મ છું, આત્મા છું, અક્ષર છું, ત્રણ દેહથી પર છું, મને મળેલા ભગવાન સ્વામીએ સર્વોપરી છે, એની ઉપાસના કરીને એમાં હેત કરી એના દાસના દાસ થઈને પરમાત્માની અંદર જોડાઈને રહેવું અને એને પામવું, એ જ મારું પરમ કર્તવ્ય છે. આવું જો પડે પડે આપણને યાદ રહે ને તો આપણા હજારો પ્રશ્નોનું સમાધાન થઈ જાય, આપણી હજારો મૂંઝવણો ટળી જાય, આપણા હજારો પ્રકારના વ્યવહારો સુધરી જાય, આપણી હજારો પ્રકારની કામનાઓ ટળી જાય. કારણ કે આપણને તો એમ છે મારે તો આ જ કરવું છે, આ જ કરવું છે, ત્યારે હવે બીજું રાખીને કામ શું છે? માટે જેને પરમાત્માના સુખે સુખિયા થવું છે, જેને મહારાજના સુખે સુખિયા થવું છે, જેને ભગવાનનું જ સુખ ભોગવવું છે, એને તો બસ પોતાના સ્વરૂપને આત્મા અક્ષર એનું અનુસંધાન. કેટલી મોટી સમજણ! આપણે અક્ષર પોતાની જાતને માનતા થયા, હું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું. કદાચ કોઈ આપણને ગાળ દીધી, એમાં શું? કારણ કે એને ન જ ખબર પડે. એટલી ઊંચાઈ ઉપર ચાલો, કોઈ કે પ્લેન તો એક વેંતમાં આવી જાય એવું છે તો પ્લેનને એની જો લડવા ના જવાય. પ્લેનને એટલું સમજવું જોઈએ કે મૂરખ છે, એને કેમ ખબર હોય કે મારી મોટાઈ શું છે? એમ આપણે જ્યારે આત્માને અક્ષર રૂપે વર્તતા હોઈએ ત્યારે કદાચ કોઈ ધૂળ નાખી તોય શું, કોઈ સ્તુતિ કરી તોય શું, કોઈ નિંદા કરી દીધી તોય શું, આપણું ધાર્યું થયું તોય શું, આપણું ધાર્યું ન થયું તોય શું? કારણ કે માલિક તો એક ભગવાન સ્વામી નારાયણ છે. આપણા કર્તવ્યમાં તો એ ભગવાનમાં કેવી રીતે પડે પડે જોડાઈને રહેવાય, કેવી રીતે આત્માને અક્ષર રૂપે વર્તાય, કેવી રીતે દાસના દાસ થવાય, આટલું જ કર્તવ્ય શ્રીજી મહારાજે આપણને સોંપેલું છે. બાકીનું મહારાજ કે હું તમારા દ્વારા કરાવવા ઈચ્છું તો હું કરાવીશ, નહીં ઈચ્છું તો હું તો એક આવા થાંભલા જોડે પણ કરાવીશ. એવા પરમાત્માની ઈચ્છામાં સતત જીવવું, એક સર્વ કરતા હર્તા ભગવાનને જાણવા,
સદા સુખીઓ રે. ભગવાનનું સુખ જેને ભોગવવું છે એને સૌથી પહેલાં પોતાના આત્માને અક્ષરરૂપ માનવો પડે. એને સૌથી પહેલાં એ નક્કી કરવું પડે કે મહારાજ સર્વોપરી છે. એને સર્વ કરતા સમજવા પડે, પોતાના કરતાપણાને ભૂલવું પડે અને દાસના દાસ થઈને રહેવું પડે. જો આટલું એને પડે પડે યાદ રહે એટલે એને ભગવાનનું સુખ પડે પડે ભગવાન દે. ગોળનું ગાળું ગીંગાને ગમે નહીં, ગીંગાને ગોળનું ગાળું ના ગમે, એને તો ક્યાં પ્રીતિ છે? વિષ્ટામાં પ્રીતિ છે. એટલે આ જગતના સુખને કાખ વિષ્ટા જેવું કીધું છે. કુમુદિની કે દીર ન પામે સુખ સુરથી રે, ચકવા કે દી ચંદ્ર ન ચાઈ રે, ઘણું અજવાડું રે ગુડને ગમે નહીં રે, કોચવાઈ ગરે તે કોતર માય રે, સુખ અંતરે રે સંત સાચા ભોગવે રે. કુમુદિની એટલે રાત્રિમાં થતું કમળ, જે રાત્રિમાં ખીલે. ચંદ્રનો પ્રકાશ જ્યારે એ કમળ ઉપર પડે ત્યારે ચંદ્ર ખીલી, ત્યારે એ કમળ ખીલી જાય. એ કુમુદિની એ કેદી ન પામે સુખ સુરથી રે, સૂર્યના પ્રકાશથી એને ક્યારેય સુખ ન થાય. એ તો ચંદ્રનો પ્રકાશ જ્યારે પડે, રાત્રે તળાવમાં તમે જોયા હોય પોઈ નાખે આમાં ખીલી જાય રાત્રે ચંદ્રના પ્રકાશથી, સૂર્યના પ્રકાશથી એને કોઈ દી સુખ ના થાય. ચકવા કેદી ચંદ્ર ન ચાઈ રે, આ ચકલાઓ બધાય, એને ચંદ્ર ગમે એને સૂર્ય ગમે. દિવસ થાય એટલે એને ગમે ને રાત પડે તો કે હવે ઘર ભેગા થવાનું, ક્યાંથી આવી રાત્રિ. ઘણું અજવાળું રે ગુડને ગમે નહીં રે, આટલું સરસ જગત આખું અજવાળું થઈ ગયું, બધા લોકોને ગમ્યો સૂર્યનો પ્રકાશ, સવાર પડ્યું, સવાર થયું, સવાર થયું, સવાર થયું. જો રાત પડી, રાત પડી કોઈ કહે નહીં, એમાં હોઈ જાય બધા સીધા, પણ સવાર થાય ને એમાં તમે જો જાજી ચર્ચા સવાર થયું એની થશે, પણ રાત્રિ પડી એની ચર્ચા બહુ નહીં થાય. રાત પડે ને પથારીમાં સીધો, કોઈ કે રાત થઈ રાત થઈ રાત થઈ એવું નથી કહેતું, પણ હવાર થયું ને એ ઉઠો હવાર થઈ ગયું છે, ચાલો મંદિર જઈએ સવાર થઈ ગયું છે, ચાલો પૂજા કરી લઈએ સવાર થઈ ગયું છે. જોયું સવાર થયું એની ચર્ચા વધારે છે, કારણ કે આખું જગત સવાર ઉપર જ ચાલે છે, સૂર્ય ઉપર જ ચાલે છે. પણ ગુવળને સૂર્ય ઉગે એટલે બધાને આનંદ થાય. એની અંદર પણ ઓહો, આ યુરોપના કન્ટ્રી લંડન ને આ બધાને તો, અમેરિકામાં અમુક જગ્યાએ સૂર્ય દેખાય ને એટલે કે આજે દિવસ ફાઇન છે. આપણા મામા છે ને એને સુરત દેખાય ને એટલે આવે ને બહુ સરસ દિવસ છે એમ, અને વાદળા દેખાય ને એટલે આવીને સૌથી પહેલાં મને કહે બેકાર દિવસ છે, જો ને કે પ્રકાશ નહીં કાંઈ નહીં વાદળા. વિદેશમાં રહેલા લોકો સૂર્યને જોવે તો એનું નસીબ માને, ઘાસ આજે સનલાઇટ છે, સનલાઇટ છે. ઇન્ડિયાવાળા કે ભાઈ થોડીક છાયા થાય તો સારું, લંડનવાળા કે થોડો સૂર્ય નીકળે તો સારું, હવે સુખ ક્યાં છે કોને ખબર. પણ સૂર્યથી બધાને સુખ થાય પણ ગુવળને ન થાય, એને દેખાય જ નહીં, એને રાત્રિનો અંધકાર ગમે. એમ જગતના જીવને છે ને માયાનો અંધકાર ગમે, પરમાત્માનો પ્રકાશ ન ગમે. પરમાત્માનો પ્રકાશ ન ગમે એટલે એને પરમાત્માના સુખનો અનુભવ ક્યારે થાય? ગુવળ તો કોચવાઈને કોતરમાં ગરી જાય. એમ ભગવાનના સુખની વાતો આવે ને અને ભગવાનને મેળવવાની વાતો આવે ને, જ્યારે આત્માને અક્ષરરૂપ થઈને વર્તવાની વાત આવે ને, જ્યારે ભગવાનની કીર્તન ભક્તિ કરીને ભગવાનની મૂર્તિમાં જોડાવાની ધૂન ભજનની વાત આવે ને, ત્યારે ગુવળ જેવું હોય ને ક્યાં ગરે? કોતરમાં, કોતરમાં ગરી જાય. કહેતા એ ભગવાનનું ધ્યાન ભજન કથા વાર્તા સત્સંગ સંત સમાગમ સેવા એની અંદર જોઈન્ટ ન થઈ શકે, એને કોતર ગોતવું પડે, કોતર કોતર ગોતવું પડે. અને પછી કોતરમાં કોતરમાં જિંદગી પૂરી થાય. એમ સંત અસંતની રે જાનો રુચિ જુજવી રે, સંત ભજે તજે તેને અસંત રે,
નિષ્કુળાનંદ રે નક્કી એ વારતારે, સમજી લેવું એવું સિદ્ધાંત રે, સુખ અંતરે રે સંત સાચા ભોગવે રે. અહીં સંત ને અસંત એનો અર્થ એવો લેવો, મુમુક્ષુ અને જગતનો વિષય જીવ. જે મુમુક્ષુ છે બધા સંત છે, અને જે જગતના જીવ છે બધા અસંત છે. સંત અને અસંતની રીત રુચિ જુજીવી જાણો, બેયની રુચિ હાવ જુદી જ હોય. જે સંત હોય, જે મુમુક્ષુ હોય, એની રુચિ હાવ નોખી હોય. એ પછી જો કેટલો ઉત્તમ મુમુક્ષુ છે એ પ્રકારની એની રુચિ હોય, અને જે મુમુક્ષુ જ નથી, જે વિષય છે, જે જગતનો જીવ છે, એની રુચિ હાવ જુદી હોય. રુચિ પરથી જ ખબર પડી જાય કે આ કેટલો સંત છે ને આ કેટલો અસંત છે. રુચિ બહુ મોટી વસ્તુ છે. ગુણાદિતાનંદ સ્વામી વાતોમાં કે અંતે રુચિ જ સહાય કરશે. રુચિને જે બાંધવી, રુચિને જે કેળવવી, રુચિને જે પોતા અને દરેક વ્યક્તિને પોતાની રુચિ પ્રમાણે કરવું જ સારું લાગે છે. દરેકને એવું છે કે મારી રુચિ પ્રમાણે જો થાય તો મારે બધું જ સારું કહેવાય, બધું મને અનુકૂળ કહેવાય, બધું બરાબર કહેવાય. પણ મારી રુચિથી જો બહાર જાય તો એ કશું બરાબર ના કહેવાય. મારી રુચિ જો અસત્યની હોય અને તમે અસત્ય કરો તો તમે ઓકે, પણ જો તમે એમ ના કરો તો એ બરાબર ન કહેવાય. રુચિ બહુ મોટી વાત છે. રુચિ એટલી મોટી મૂડી છે કે જો એને કેળવતા ના આવડે ને તો રુચિ જ સૂડી બની જાય. રુચિ છે એને કેળવવી પડે. આપણી રુચિ ગમે તે હોય પણ કેવી રીતે કેળવાય? તો અંત્યના બીજા પ્રમાણે શ્રીજી મહારાજે કહ્યું કે સત્સંગમાં આવતા આવતા અંગ વિભ્રાંતિમાં બંધાઈ જાય. એ અંગ વિભ્રાંતિમાં બંધાયું એનું નામ જ રુચિ. અને જે વિભ્રાંતિમાં અંગ બંધાયું છે એ પછી જો આપણને સત્સંગ થાય પછી જ્ઞાને કરીને સત્પુરુષની ઈચ્છા પ્રમાણે પોતાની રુચિને કેળવવી એનું નામ રુચિ બરાબર કેળવી કહેવાય. ભગવાન અને મોટાને કંઈક રુચિ જુદી છે, અને આપણે વિભ્રાંતિમાં કરી દીધી છે રુચિ જુદી, તો કોઈ દિવસ પરિણામ વ્યવસ્થિત ન આવે. પરંતુ એમની જે રુચિ એ મારી રુચિ. મુમુક્ષુ માટે સૌથી મહત્વનું શું છે? મહારાજ અને મોટા પુરુષની રુચિ, એ જ મારી રુચિ. સંતનો ગુલામ થઈને પ્રથમના 58માં કીધું કે સંતનો ગુલામ થઈને રે તો મોટા એની પર રાજી થાય. ચાર બતાવ્યા રાજી કરવાના ઉપાય, એમાં એક ઉપાય બતાવ્યો સંતનો ગુલામ થઈને રે. તો સંતનો ગુલામ થઈને રે, હવે ગુલામ પાસે તો પોતાની રુચિ હોય જ નહીં. ગુલામને તો ક્યાં જવું, ક્યાં સૂવું, ક્યાં ખાવું, ક્યાં, એને કશી ખબર ના હોય. એને તો માલિકની રુચિ એ જ એની રુચિ. કંપનીમાં કામ કરવાવાળે ને પોતાની રુચિ ના હોય, સાહેબની જે રુચિ એ જ એની રુચિ. સાહેબ કે આજે આટલું કરવાનું છે, કંઈ વાંધો નહીં સાહેબ, આજે આટલા ઈરા ઘસો, કંઈ વાંધો નહીં, ઈરા ઘસું હોય આટલે આ કર દો, હા, ગમે એવું કે એની રુચિ એ જ એની રુચિ. એમ કે છે સંત અને અસંતની જાણો રુચિ જુજવી રહે, જુજવી રહે. હવે આપણી અંદર જેટલી અસંતતા છે, કહેતા આપણને જેટલું જગત તરફનું ખેંચાણ છે, જેટલું આપણને પરમાત્માનું ખેંચાણ છે, જેટલું આપણને આત્મા અક્ષરરૂપનું અનુસંધાન છે, જેટલું આપણને દાસના દાસ થવાની ખેવના છે, એ આપણી અંદર સંતપણું છે, ભક્તપણું છે, મુમુક્ષુતા છે. જેટલી એની ઉણપ છે એ આપણી અંદર અસંતપણું છે, એટલું પામરપણું છે, એટલું વિષયીપણું છે. હવે એ જે રુચિ આપણી અંદર બે મિક્સ રુચિ પડી છે, કારણ કે આપણે સંપૂર્ણ સંત નથી, સંપૂર્ણ મુમુક્ષુ નથી, સંપૂર્ણ અસંત નથી, સંપૂર્ણ પામર અને વિષયી નથી. આપણે મધ્યમાં ઊભા છે અત્યારે. કોક મધ્યથી ઉપર ઊભા હશે, કોક મધ્યથી હેઠા ઊભા હશે, અને કોઈક પૂર્ણતાએ પણ પહોંચેલા હોય, ન હોય એવું નથી. કારણ કે એવા હોય એનાથી તો એવું થવાય, એવા હોય એનાથી જ થવાય. પરંતુ આપણે એક મુમુક્ષુ દશાની વાત કરીએ તો એ રુચિ જે આપણે હવે ત્યાં છીએ, હવે બે પ્રકારની રુચિ આપણી અંદર ભેગી થઈ ગઈ, એક સંતપણાની અને અસંતપણાની, બે મિક્સ છે. હવે એ રુચિને સંતપણાની સંપૂર્ણ કરવા માટે પ્રથમનું 70મું મહારાજ કે જેમ જેમ સંતનો યોગ બહારથી કરતો જાય
એમ અંદરના સંતને પોષણ મળે, અંદરના સંત મજબૂત થાય, એટલે કુરુક્ષેત્રની લડાઈ જે હૃદયમાં હાલે છે ને એ અસંતનું મૃત્યુ થાય, અને અસંતનું મૃત્યુ થાય એટલે સંપૂર્ણ સંતપણાની રુચિ, સંપૂર્ણ મુમુક્ષુતાની રુચિ, સંપૂર્ણ ભક્તપણાની રુચિ એમાં પ્રગટ થાય, અને એવી પ્રગટ થાય ને સદા સુખીઓ થઈ જાય, પરમાત્માના સુખે સુખીઓ થઈ જાય. જગતની ઉપાધિની વચ્ચે મૂકો ને, જગતના ઉપાધિરૂપી જ્વાળામુખીની વચ્ચે મૂકો ને, એ જ્વાળામુખીમાં ટાઢો બોર હોય, ટાઢો બોર હોય. જ્વાળામુખીને ભય લાગે કે મને ટાઢો ના કરી દે, એટલો બળિયો થઈ જાય. જ્વાળામુખી બીવે, લાવારસ બીવે ખારો, મને ટાઢો ના કરી દે. જગતની ઉપાધિઓ કરવા વાળો જે હોય, જગતની ઉપાધિઓ વચ્ચે જે વિષય જીવો હોય ને, એને ભય લાગવા માટે ખારું આપણી ભેગા જો આવી ગયો ને તો આપણને ભગત બનાવી દેશે એવું લાગે છે. આનાથી આપણે દૂર રહીએ, આપણને ભગત બનાવી દેશે. ઘણા ભક્તો એટલા મજબૂત હોય, કુસંગ્યાનાથી બીવે કે આની ભેગા જો બે દિવસ રહીશું ને તો આપણે ભગત બની જઈશું, બાકી એ આપણી ટોળીમાં ભળે એવો નથી. એ સંપૂર્ણ રુચિ 100% પરમાત્મામય થઈ ગઈ. એટલે કહે છે, સંત ભજે તજે તેને અસંત રે. સંતની રુચિને અસંત તો તજી દે છે. નિષ્કુળાનંદ રે નક્કીએ વાર્તા, સમજી લેવું સિદ્ધાંત રે. સ્વામી કે સિદ્ધાંત એટલો જ છે, ભગવાનનો સુખ સાચો જે બને છે એ જ ભોગવે છે. કાચાને કેદી ન આવે કામ રે. ભગવાન પક્ષપાતી નથી, ભગવાનને તો સુખ દરેકને દેવું છે. મહારાજને બધાને પોતાના જેવા જ કરી દેવા છે. મહારાજનો પોતાનો મધ્યના 45મા સંકલ્પ જ છે, તમે અમારા કહેવાઓ છો તો અમારે તમારામાં તલ માત્ર કસર રહેવા દેવી નથી. આટલો તો મહારાજનો પોતાનો જ સંકલ્પ છે. સત્ય સંકલ્પ એવા ભગવાન, મહારાજનું બીજું નામ છે સત્ય સંકલ્પ. જે સંકલ્પ કરે સત્ય થાય. હવે એમનો જ કરેલો સંકલ્પ છે કે મને તમને તલ માત્ર કસર વિનાના કરવા છે. તો જો એમનો સંકલ્પ હોય અને એ સત્ય સંકલ્પ કહેવાતા હોય, અને આપણી ખાલી થોડીક જ ખેવના હોય કે મારે આવા થવું છે, તો સત્ય સંકલ્પ એવા ભગવાન આપણને કરશે. એનો સંકલ્પ ખોટો નથી થવાનો, પણ આપણી જેટલી તીવ્રતા હોય તો આપણું આ જન્મે પાર પડી જાય. તીવ્રતા જો ઓછી હોય તો એ તો સત્ય સંકલ્પ છે. આજે નહીં, કાલે નહીં, પાંચ એકવાર એના પંજામાં આવ્યા છે એટલે છોડવાના નથી. એક ને એક દિવસ આપણને એ સ્થિતિ મહારાજ અને મોટા કરાવી દેવાના છે. પણ બે બાજુથી લોઢું તપેલું હોય તો જોઈન્ટ કરવાની મજા આવે. એક બાજુ પર ટાઢું ટાઢું હોય ને એક બાજુ પર ગરમ હોય તો હરખો જોઈન્ટ ના વાગે. ગાડી હાલે કરી પણ પાછો ડબ્બો છૂટો પડી જાય, ફરી પાછો પકડવા જવો પડે કે ડબ્બો ગયો ક્યાં. એટલે રહી ગયો ઓલા સ્ટેશન પર, જોઈન્ટ કર્યો હતો પણ ડબ્બા બાજુનું તપેલું જ નહોતું, એટલે પાછો ગોતવા નીકળવો પડે એન્જિનને. પણ એન્જિન એવા છે ગોતી નાખશે, પણ જો આપણે થોડી મહેનત કરીએ અને રુચિને કેળવીએ તો પરમાત્માને મોટાને આપણી રુચિ પ્રમાણે ઠેક ભગવાનના સુખે પહોંચાડવાની અંદર એમને સહેલું પડે, એવી અહીં નિષ્કુળાનંદ સ્વામીએ વાત કરી છે. પદ 8 અહીં પૂર્ણ થયું છે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રી ધર્મ સર્વ દેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની.